નમસ્કાર, સ્વાગત છે આપનું સીધું સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. સીધું સંવાદમાં આજે આપણે વાત કરીશું ચંદ્રયાન 2 ના સફળતાપૂર્વક લોન્ચિંગ વિશે. અંતરિક્ષની દુનિયામાં પણ ભારતનો દમ જોવા મળ્યો છે. દેશનું ગૌરવ ચંદ્રયાન 2 અંતરિક્ષની દુનિયામાં જોવા મળ્યું છે ભારતનું દમ, જ્યાં આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક ચંદ્રયાન 2નું લોન્ચિંગ કરાયું છે. જોઈએ આ અહેવાલ. દેશના વૈજ્ઞાનિકોએ અનોખી સિદ્ધિ હાંસલ કરી. અંતરિક્ષની દુનિયામાં ભારતે પોતાની શક્તિ બતાવી દીધી. ભારતના સૌથી તાકાતવર GSLV-3 રોકેટથી ચંદ્રયાન 2 લોન્ચ કરી દેવાયું છે. ચંદ્રયાન 2 ના લોન્ચિંગથી વૈજ્ઞાનિકો સહિત સમગ્ર દેશવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તમને જણાવી દઈએ કે ઓક્ટોબર 2018થી અત્યાર સુધીમાં 4 વખત મિશનની તારીખ બદલવામાં આવી. અંતરિક્ષમાં વાગ્યો ભારતનો ડંકો. ચંદ્રયાન 2 નું સફળતાપૂર્વક લોન્ચ. શ્રી હરિકોટાથી બપોરે 2:43 વાગે લોન્ચિંગ. GSLV-3 રોકેટથી ચંદ્રયાન 2 અવકાશમાં. 7 સપ્ટેમ્બરે પહોંચશે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 2. ચંદ્રયાન 2 નું વજન 3877 કિલો. 978 કરોડના ખર્ચે તૈયાર કરાયું ચંદ્રયાન 2. ચંદ્રયાન 2 પૃથ્વીનું એક ચક્કર ઓછું લગાવશે. ચંદ્રયાન 2 ની મદદથી ભારતે પહેલી વખત ચંદ્રની સપાટી પર લેન્ડર ઉતારશે. આ લેન્ડિંગ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર થશે, જેની સાથે જ ભારત ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર યાન ઉતારનાર પહેલો દેશ બની જશે. નોંધનીય છે કે અગાઉ ચંદ્રયાન 2 15 જુલાઈની રાત્રે લોન્ચ કરવાનું હતું, પરંતુ ટેકનિકલ ખામીને કારણે ટાળી દેવાયું હતું. જો કે ઇસરોએ અંતરિક્ષની દુનિયામાં ઇતિહાસ રચી દીધો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો ભારતે અંતરિક્ષની દુનિયામાં ઇતિહાસ રચ્યો છે. દરેક ભારતીયો માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહેશે. આજ અંગે આપણે સીધું સંવાદમાં ચર્ચા કરવાના છીએ અને ચર્ચામાં મારી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ છે. મારી સાથે ડૉક્ટર પીએસ ઠક્કર, વરિષ્ઠ વૈજ્ઞાનિક, અને આ સાથે જ ડૉક્ટર અનિલ પટેલ, નિસર્ગ સાયન્સ સેન્ટરના MD, આ બંનેનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં પ્રભુદાસ જે, આપને જાણવા માંગીશ કે જે પ્રકારે અંતરિક્ષની દુનિયામાં ભારતે પોતાનો પરચો બતાવ્યો છે, આજનો દિવસ ઐતિહાસિક બની રહેશે, આ સફળતા વિશે શું કહેશો? આપણે ચંદ્રયાન પહેલાં એક છોડેલું, એ પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલની મદદથી છોડતું. હવે સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે આપણે બહાર જવું હોય ક્યાંય, એક આપણા ઘરેથી, તો કાં તો આપણે સાયકલ ઉપર જઈએ, કાં તો સ્કૂટર ઉપર જઈએ, કાં તો ગાડીમાં જઈએ, બસમાં જઈએ, ટ્રેનમાં જઈએ કે એરોપ્લેનમાં જઈએ. તો આ સેટેલાઇટને જે આપણે, અથવા ચંદ્રયાનને આપણે અવકાશમાં મોકલવું છે, તો એ અવકાશમાં લઈ જવા માટે આપણે લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરીએ છીએ. એટલે એ સેટેલાઇટને છોડવા માટેનો વ્હીકલ હોય છે. હવે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ એટલે સેટેલાઇટને એ પોલર ઓર્બિટમાં મોકલે, પૃથ્વીથી 400 થી 1000 કિલોમીટર દૂર લઈ જઈ શકે, અને ધ્રુવીય કક્ષામાં એને મોકલે, એટલે ધ્રુવ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ એ ફરે. એ જ રીતે આજે જે આપણે ચંદ્રયાન 2 છોડ્યું છે એ GSLV સેટેલાઇટ લોન્ચ વ્હીકલથી છોડ્યું છે. હવે GSLV સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે એ સેટેલાઇટને પૃથ્વીથી 36,000 કિલોમીટર દૂર લઈ જઈને એને ભ્રમણ કક્ષામાં ગોઠવી દે. હવે આ જે કક્ષા છે એ એવી છે કે જેટલી ઝડપથી પૃથ્વી ફરે એટલી ઝડપથી ત્યાં સેટેલાઇટ ફરે. એટલે આપણને એમ લાગે કે સેટેલાઇટ આપણી પૃથ્વીની સરખામણીમાં સ્થિર છે, એટલે એને ભૂસ્થિર કહીએ. પણ આ સેટેલાઇટ તો આપણે અહીંથી ચંદ્ર ઉપર મોકલવાનું છે, એટલે 384,400 કિલોમીટર જેટલો દૂર. તો આ જે આપણે આજે GSLV Mark 3
ની મદદથી જે આપણે ચંદ્રયાન છોડ્યું છે એ છોડ્યા પછી સફળતાપૂર્વક અત્યારે તો પૃથ્વીની ચારે તરફ ફરે છે. એટલે શરૂઆતમાં જે એની કક્ષા હશે એ એક બાજુ 170 કિલોમીટર હશે અને બીજી બાજુ 36,000થી વધારે 380,000 કિલોમીટર જેટલી થશે. હવે આ કક્ષામાં એને મોકલવા માટે આપણે વારંવાર રોકેટ છોડવા પડશે અને ધીરે ધીરે ઉપર તરફની ગતિ વધારતા જવું પડશે. એટલે એક સમય એવો આવશે કે એ ચંદ્રની ભ્રમણ કક્ષા પાસે પહોંચી જાય. એટલે એ જ્યારે ચંદ્રની ભ્રમણ કક્ષા પાસે પહોંચે ત્યારે એને એક રોકેટ છોડીને એવો ધક્કો મારીએ કે ચંદ્રની ચારે તરફ ફરવા માંડે. એટલે શરૂઆતમાં તો એ ચંદ્રની ચારે તરફ પણ લંબગોળ કક્ષામાં ફરશે, ધીરે ધીરે એને એ લંબગોળ કક્ષામાંથી ગોળાકાર કક્ષામાં લાવવામાં આવશે અને પછી 100 કિલોમીટરની એટલે ચંદ્રથી 100 કિલોમીટર દૂર રહીને જે ચારે તરફ ચંદ્રની આસપાસ ફરશે. જી બિલકુલ. અન્નીભાઈ શું કહેશો, કારણ કે આજે સફળતાપૂર્વક ચંદ્રયાન 2નું લોન્ચિંગ કરાયું અને 17 મિનિટ પછી સફળતાપૂર્વક પૃથ્વીની કક્ષામાં પણ પહોંચી ચૂક્યું છે, આ ઐતિહાસિક સિદ્ધિ વિશે શું કહેશો? સૌથી પહેલા તો ચંદ્રયાન 2નું સફળતાપૂર્વક જે પ્રક્ષેપણ થયું છે તો એના માટે ઈસરોના વૈજ્ઞાનિકો અને ભારતની જે નાગરિકો છે એને આપણે શુભેચ્છાઓ પાઠવીએ છીએ, અભિનંદન પાઠવીએ છીએ. ચંદ્રયાનની સફળતાપૂર્વક લોન્ચ કરવાનું જે કામ હતું એ અઘરું કામ છે, પરંતુ આપણા વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. વિશ્વના જે મોટા દેશો છે, જેને આપણે અમેરિકા કહીએ છીએ, રશિયા કહીએ છીએ, એ બધા દેશોએ આ સિદ્ધિ મેળવેલી છે અને એમાં ભારતે જ્યારે ચંદ્રયાન મોકલી અને આ વિશ્વના જે કહેવાતા જે દેશો છે જે ટેકનોલોજીમાં આગળ છે અને અવકાશ સંશોધન ક્ષેત્રે આગળ છે એ હરોળની અંદર ભારત આવી ગયું છે. એટલે દેશ માટે આ ગૌરવનો દિવસ છે અને એના માટે આપણે ઈસરોના વૈજ્ઞાનિકોને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા છે. જી બિલકુલ, દેશ માટે આજે ગૌરવપૂર્ણ દિવસ છે અને આ માટે જે મહેનત કરી છે તમામ વૈજ્ઞાનિકોનો ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ. ઠક્કર સાહેબ, જે પ્રકારે આપણે સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું, આપણે આ પહેલાં પણ 3 દેશોએ ચંદ્રની ધરતી પર પગ મૂક્યો છે અને આપણે પણ એ હરોળમાં હવે આવી ગયા છીએ, આખરે ચંદ્રયાન છે શું અને આપણે જે ચંદ્રયાન પહેલાં 1 મૂક્યું હતું હવે ચંદ્રયાન 2 પણ મિશન પાર પાડ્યું છે, કેટલો ફર્ક રહેલો છે અને આનાથી ભારતને શું ફાયદો થશે આવનાર સમયમાં? આપણે પહેલાં ચંદ્રયાન 1 મોકલેલું. હવે એ ચંદ્રયાન 1માં જે ચંદ્રયાન હતું એ ચંદ્રની આસપાસ 100 કિલોમીટરની ભ્રમણ કક્ષામાં ફરતું હતું. એણે પૃથ્વીના ફોટોગ્રાફ લઈને, તસવીરો લઈને આપણને મોકલી. એની મદદથી આપણે ચંદ્રની સપાટીનું મેપિંગ કર્યું અને નકશાઓ તૈયાર કર્યા. એ સાથે સાથે એમ આપણે એમાં એક ઉપકરણ એવું મોકલેલું કે જે ચંદ્રયાનમાંથી છૂટું પડીને સીધું ચંદ્ર ઉપર પડે અને ચંદ્ર ઉપર પડ્યા પછી નકામું થઈ જાય. પણ એ ચંદ્રયાન ઉપર જાય એટલે ત્યાંની પરિસ્થિતિ શું છે એની માહિતી આપણને મોકલી. એટલે ચંદ્રયાન 1માં જે હતું એ ચંદ્રની આસપાસ 100 કિલોમીટર એ ચંદ્રયાન 2 વર્ષ માટે ફરવાનું હતું, પરંતુ એનું આમ તો કહીએ તો અકાળે અવસાન થયું કહેવાય. 312 દિવસ એણે કામ કર્યું, પણ એ 312 દિવસમાં પણ એણે 95% સફળતા મેળવી હતી. હવે જો ચંદ્રયાન 2ની વાત કરું તો ચંદ્રયાન 2માં 3 વસ્તુ છે. એક ચંદ્રયાન પોતે છે જે ચંદ્રની આસપાસ 100 કિલોમીટર ભ્રમણ કક્ષામાં પરિભ્રમણ કરશે અને ચંદ્રની તસવીરો લઈને આપણને મોકલશે. ત્યાંના વાતાવરણની જે કંઈ માહિતી છે એ બધું આપણને મોકલશે. પણ ચંદ્રયાનમાંથી એ 100 કિલોમીટર જ્યારે ફરતું હશે ત્યારે થોડા દિવસ પછી એમાંથી એક લેન્ડર છૂટું પડશે. એટલે ચંદ્ર ઉપર જવાનું એક ઉપકરણ છે, લેન્ડિંગ કરશે. એનું નામ છે વિક્રમ સારાભાઈના નામ ઉપરથી વિક્રમ લેન્ડર. હવે એ લેન્ડર એવું છે કે જો ચંદ્રયાનમાંથી છૂટું પડે અને જેમ મેં આપને કહ્યું કે પેલું મૂન ઇમ્પેક્ટ પ્રોબ હતું એની જેમ જો એકદમ અથડી જાય નીચે જઈને તો એનો નાશ થઈ જાય. એટલે આપણે એને એવી રીતે લોન્ચ કરવાનું છે કે એ ધીરે 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 30 કિલોમીટર સુધી રહી અને ચંદ્રની આસપાસ ફરે અને 30 કિલોમીટર પછી પાછી એની સ્પીડ એટલી ઓછી કરવાની છે એટલે એ નીચે જતું હોય એની સામેથી રોકેટ છોડવાના અને એની ગતિ ઘટાડીને એને ચંદ્રની સપાટી ઉપર આમ શાંતિથી સરળતાથી બેસી જાય એવી રીતે મૂકવાનું છે. એટલે એક પ્રશ્ન તો છે જ કે આપણા ટેકનિકલી આ સફળતાપૂર્વક આપણે મોકલી શકીશું.
એ એક વખત લેન્ડર ત્યાં જાય તો એ લેન્ડરમાંથી એક બગી બહાર નીકળશે, છ પૈડાવાળી, જેને આપણે રોવર કહીએ છીએ ને, એ રોવરનું નામ છે પ્રજ્ઞાન. પ્રજ્ઞાન એટલે ડાપણ. એ પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી ઉપર ઉતર્યા પછી લગભગ 500 મીટરની એ સફર કરશે. એ 500 મીટર એ સફર એવી રીતે કરશે કે 1 સેન્ટીમીટર પર સેકન્ડ એ ખસશે, એટલે ચાલશે. એ રીતે 500 મીટર સુધી જશે, એટલે ચંદ્રનો એક દિવસ એ ચાલશે, એટલે પૃથ્વીના 14 દિવસ જેટલું એ ત્યાં ભ્રમણ કરશે. પણ એ 14 દિવસમાં એ ફક્ત 500 મીટર જ ચાલશે. અને એ જે રોવર છે એ ત્યાંની બધી માહિતી, ખનીજની, ત્યાંની વાતાવરણની, વાતાવરણનો જે બંધારણ છે, ત્યાંની ડસ્ટની, રેડિયેશનની, એ બધી માહિતી એ લેન્ડરને આપશે, ને લેન્ડર રોવર ઓર્બિટરને આપશે. અથવા લેન્ડર ડાયરેક્ટ આપણે બેંગ્લોર પાસે બાયલોલુ જે આપણું સેન્ટર છે ત્યાં મોકલશે. એટલે ચંદ્ર ઉપરની જુદી જુદી જે જરૂરી માહિતી છે એ આપણને રોવર એટલે પ્રજ્ઞાન આપણને મોકલે. એટલે 6 પૈડાવાળી બગી જ છે આમ કહીએ તો ચાલે. જી બિલકુલ. અનિલભાઈ, આજે સફળતાપૂર્વક ચંદ્રયાન 2નું આપણે લોન્ચિંગ કર્યું, ચંદ્ર પર ક્યારે પહોંચશે અને કેટલો સમય લાગશે, ત્યાં સુધી આખું યાન કઈ રીતે કામ કરશે? સૌથી પહેલા તો સમજીએ કે જેમ ઠક્કર સાહેબે વાત કરી કે આજે આપણે 2:43 જ્યારે લોન્ચ કર્યું ત્યારે લગભગ 15 કે 16 મિનિટમાં આપણું જે મોડ્યુલ છે એ અલગ થઈ ગયું હતું. હવે જે છે 17 દિવસ સુધી છે ને એ પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરશે, અને ત્યાંથી પછી 5-1 દિવસ એ ચંદ્ર તરફ પ્રયાણ કરશે, અને ત્યારબાદ એ 28 દિવસ એ ચંદ્રની આજુબાજુ ફરશે. પછી ત્યાં જે ઓર્બિટર છે એ ઓર્બિટરની સાથે વિક્રમ લેન્ડર જોડાયેલું છે, અને એ 100 કિલોમીટરની હાઇટ પર જ્યારે ઓર્બિટર ફરતું હશે તો એમાંથી એ લેન્ડર છે એ ચંદ્રની ધરતી પર ઉતરશે, અને ચંદ્રની ધરતી પર ઉતરશે ત્યારે લગભગ 54 દિવસ થઈ ગયા છે. એટલે 54મા દિવસે લગભગ લેન્ડર ઉતરી ગયું હશે, અને એ દરમિયાન જેમ સાહેબે વાત કરી એમ 6 પૈડાવાળું જે પ્રજ્ઞાન રોવર છે એ બહાર આવશે, અને ચંદ્રની ધરતી ઉપર એ ફરશે, અને ત્યાંથી એ જમ્મુના નમૂના, કારણ કે એની અંદર ઘણા બધા સાધનો લાગેલા છે, એટલે ઓર્બિટરની અંદર અને લેન્ડરની અંદર અને રોવરની અંદર જુદા જુદા સાધનો લગાય છે, જેને આપણે પેલોડ કહીએ છીએ. અને આ પેલોડ છે એ જુદી જુદી સંશોધન કરતા હોય છે, જુદી જુદી માહિતી એકત્રિત કરતા હોય છે. એટલે દક્ષિણ, ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ગઈ વખતે ચંદ્રયાન 1 પાણી અને બરફના સંકેતો આપ્યા હતા, એની પૂર્તતા કરશે, હિલિયમ 3ની વાત કરશે, જુદા જુદા ખનિજો છે એ તપાસશે, અને બહુ બધા સાધનો લાગ્યા છે જેના પરથી આપણે કહી શકીએ કે સૂર્યના કિરણોની ઘાતકતા કેટલી છે, સપાટીનું મેપિંગ પણ થશે, સોલર રેડિયેશનની પણ ત્યાં આગળ થશે, તસવીરો પણ લેશે, જમીનમાં રહેલા ખનિજો અને પાણીની પણ શોધ કરશે, સપાટીની જાડાઈ કેટલી છે, ચંદ્રની સપાટીની જાડાઈ કેટલી છે, એનું દળ કેટલું છે, તો આ બધી જ વસ્તુઓ છે એ અંદર જે સાધનો છે એ ઇન્ફોર્મેશન ઓર્બિટર અને આપશે. અને ઓર્બિટર છે એ આપણું જે અર્થ સ્ટેશન પર જે આપણું કંટ્રોલ રૂમ છે તો ત્યાં આગળ મોકલશે. તો આ આખી પ્રક્રિયા બહુ જ આમ જોવા જઈએ જટિલ છે, પણ આપણા વૈજ્ઞાનિકો એટલી સરળતાથી બધું કરી દીધું છે કે આપણું આ મિશન છે 110% સફળ રહેવાનું છે, અને ભારત માટે આ ગૌરવપૂર્ણ ચંદ્રયાન સફળતા કહેવાશે. જી બિલકુલ. ઠક્કર સાહેબ, આ પહેલા 3 દેશોએ ચંદ્રયાન મોકલ્યું છે, પરંતુ એ ચંદ્રના ઉત્તર ધ્રુવ પર મોકલ્યું હતું, પરંતુ દક્ષિણ ધ્રુવ પર મોકલવામાં આવ્યું, ભારત પ્રથમ દેશ છે, એટલે આખવાનો હેતુ શું છે? દક્ષિણ ધ્રુવ પર શા માટે લેન્ડ કરાયું? આપણે ઉત્તર ધ્રુવ ઉપર મોકલ્યા છે એ વાત સાચી નથી. જે બીજા દેશોએ મોકલ્યા છે વિષુવવૃત્તની 30 સેન્ટીગ્રેડ ઉપર નોર્થમાં અને 30 સેન્ટીગ્રેડ સાઉથમાં મોકલ્યા છે અમેરિકા અને રશિયાએ, અને ચીને સાઉથમાં મોકલ્યું છે પણ એ 45 ડિગ્રી સુધી, આપણે સાઉથમાં મોકલીએ છીએ 70 ડિગ્રી સુધી. પણ અનિલભાઈએ જે વાત કરી એમાં એક હું સુધારો કરી લઉં, આ 54 દિવસ નથી લાગવાના, આ 48 દિવસમાં જ પતી જશે. એટલે જે આપણે 8 દિવસ ગયા છે વચ્ચે એ 8 દિવસ આપણે કાપી નાખીએ છીએ,
અને ચંદ્રયાન ચંદ્રની સપાટી ઉપર 7 સપ્ટેમ્બરે જ ઉતરવાનું છે. જે આપણે 15 છોડ્યો તો પણ 7 સપ્ટેમ્બરે સવારે ઉતરવાનું હતું, એ નક્કી સમય હતો અને એ નક્કી સમય પ્રમાણે જ ઉતરશે અને સવારે ઉતરશે એટલે આખો દિવસ એ કામ કરી શકે. અને આ ઉપકરણોને કામ કરવા માટે સૂર્યશક્તિ જોઈએ એટલે આપણે સવારે ઉતારીએ છીએ અને આખો દિવસે કામ કરી શકે. એટલે ત્રણેય ઉપકરણોને, ચંદ્રયાન 1ને, લેન્ડરને અને ઓર્બિટરને સૂર્યનો પ્રકાશ મળી રહે એ વ્યવસ્થા આપણે કરી છે. એટલે 54 દિવસ નહીં પણ 48 દિવસમાં, એટલે 7 સપ્ટેમ્બરે જ ત્યાં પહોંચશે. હવે સાઉથ પોલ ઉપર ઉતારવાનું કારણ શું? આપણે જે સ્થળ પસંદ કર્યું છે એ સાઉથ પોલમાં ત્યાં ક્રેટર્સ ઘણા છે, એટલે 2 ક્રેટરની વચ્ચે આ ચંદ્રયાન આપણું લેન્ડર ઉતરશે. હવે સાઉથ પોલમાં વધારે ખનિજો એવું લાગે છે આપણને. એ સિવાય સાઉથ પોલમાં ક્રેટર ઘણા હોવાથી અને એ અંધારામાં મોટાભાગે અંધારી સાઈડમાં રહેવાથી ત્યાં પાણી હોવાની શક્યતા છે અને બરફ હોવાની પણ શક્યતા છે. જી બિલકુલ, આ એનો મુખ્ય હેતુ રહેલો છે. અનિલભાઈ, ખાસ કરીને જ્યારે સફળતાપૂર્વક લોન્ચિંગ કરાયું છે એમાં વૈજ્ઞાનિકોની ઘણી મહેનત રહી છે. 978 કરોડના ખર્ચે આખું ચંદ્રયાન 2ને તૈયાર કરાયું છે. વૈજ્ઞાનિકોની કેટલી મહેનત રહી, કેવા પ્રકારની આખી મહેનતનું શ્રેય વૈજ્ઞાનિકોને કઈ રીતે આપવું? સૌથી પહેલા તો વાત કરું તો જ્યારે આ પ્રોજેક્ટ માટે વિચારણા થઈ હશે ત્યાંથી શરૂ કરી અને લોન્ચિંગ થયું અને અહીંયા એક કામગીરી અટકતી નથી, એ કામગીરી તો હજુ સુધી લાંબી ચાલવાની છે. એટલે આમાં જેને કંઈક 1000 વૈજ્ઞાનિકો, સોફ્ટવેર એન્જિનિયરો, એ બધાની રાત દિવસની મહેનત છે. આ કંઈ રાતોરાત બનતું આ મિશન નથી. એટલે એમાં ખાસ કરીને મારે અભિનંદન તો ખાસ 2 બહેનોને આપવું જોઈએ કે જે બંને ડિરેક્ટરો છે. એક તે રીતુ કરિગલ જે મિશન ડાયરેક્ટર હતા અને મુથૈયા વનિતા જે પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા. તો આપણા દેશની આ 2 બંને મહિલા વૈજ્ઞાનિકોએ કેટલું સેક્રિફાઈ કર્યું હશે, પોતાના પરિવારના પ્રશ્નો હશે, બધું હશે, બાળકોને સાચવવાના હશે, ઘર ચલાવવાનું હોય, અને છતાં પણ આ મિશનની અંદર 24 કલાક એમની રાહબરી નીચે, દેખરેખ નીચે આખા પ્રોજેક્ટને સફળતાપૂર્વક પાર પાડવાનું. એટલે વૈજ્ઞાનિકોની જે મહેનત છે એ મહેનતને તો આપણે સલામ કરવી પડે અને આ એની સફળતાનું પરિણામ એ છે કે એની પાછળ એમની એક મહેનત છે. જી બિલકુલ. ઠક્કર સાહેબ, અંતરિક્ષમાં એક બાદ એક ભારત પણ હવે પોતાની સિદ્ધિ બતાવી રહ્યું છે, એવામાં આજના સફળતાપૂર્વક લોન્ચિંગ બાદ ભારત હવે ભવિષ્યમાં કેવા પ્રકારના પ્લાનિંગ પણ કરી શકે છે? પહેલા તો ભવિષ્યના પ્લાનિંગની જો હું વાત કરું તો આપણે હજુ 3 યાન મોકલવાના છે. 1 શુક્રયાન, 1 આદિત્યયાન એટલે સૂર્યનો અભ્યાસ કરવા માટે, અને બીજું ગગનયાન. હવે આ યાન મોકલવા માટે આપણે જે કંઈ જાણકારીની જરૂર છે એ ચંદ્રયાન 2 દ્વારા આપણને ઘણી માહિતી મળી શકશે એમાંથી. જી બિલકુલ, એટલે ઘણી સફળતા હજુ ભારતે હાંસલ કરવાની બાકી છે. જો કે આજનો દિવસ પણ ભારતીયો માટે ગૌરવપૂર્ણ ચોક્કસથી છે. અનિલભાઈ, જેમ કહ્યું ને કે ચંદ્રયાન 2ના અલગ અલગ મહત્વના પાર્ટ છે જે પોતાની રીતે કામ કરશે, ઓર્બિટર છે, લેન્ડર છે અને રોવર છે. ફરી એકવાર આપની પાસેથી જાણવા માંગીશ કે લોકોને સમજવું, કારણ કે લોકો સુધી આ નોલેજ પહોંચવું પણ ખૂબ જરૂરી છે. સૌથી પહેલાં તો આખા મિશનને લઈને આ 3ય પાર્ટ પોતપોતાની રીતે કેટલું મહત્વપૂર્ણ ભાગ ભજવે છે? જુઓ, ઓર્બિટર છે, ચંદ્રની ચારે બાજુ ફરશે એટલે ચંદ્રની તસવીરો હાઈ રિઝોલ્યુશન કેમેરાથી ચંદ્રની તસવીરો લઈને મોકલશે. ચંદ્રના વાતાવરણની માહિતી આપણને મળશે. એ સિવાય જે લેન્ડર છે એ લેન્ડર ઉતર્યા પછી ત્યાંની ખનિજોની માહિતી આપણને આપશે, ત્યાં ચંદ્રની સપાટી ઉપર થતા ધરતીકંપની માહિતી આપશે, ત્યાં કેટલું તાપમાન છે એની માહિતી આપશે. એ સિવાય ત્યાં જે કંઈ ધૂળ છે એ પણ એક મોટો પ્રશ્ન છે. હવે ધૂળ પણ મોટો પ્રશ્ન છે અને બીજું ત્યાંની વિષમ પરિસ્થિતિ છે કે ત્યાંના વિષુવવૃત ઉપર જો આપણે દિવસે જોઈએ તો 120 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન હોય છે અને રાત્રે એક -130 ડિગ્રી જેટલું તાપમાન હોય છે. એટલે આવી વિષમ પરિસ્થિતિમાં આપણા સાધનો કામ કરી શકે અને જે ઉપકરણો છે એનું ઇલેક્ટ્રોનિક્સ પણ ફેલ ન જાય, નિષ્ફળ ન જાય, એના માટે આપણે પૂરેપૂરી તૈયારી રાખી છે. હવે 120 ડિગ્રીથી -130 ડિગ્રી
અને જ્યાં આપણે ચંદ્રયાન ઉતરવાનું છે લેન્ડર, ત્યાં તો -180 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હશે, એટલે એન્ટાર્ટિકાની રાત કરતાં પણ ત્યાં વધારે ઠંડી હશે. એટલે આવી વિષમ પરિસ્થિતિમાં એણે કામ કરવાનું છે. પણ એ જે કોઈ જરૂરી માહિતી છે એ લેન્ડર આપણને મોકલશે, અને રોવર પણ આપણને ત્યાંની ખનીજો, ત્યાંના રેડિયેશનની માહિતી, વાતાવરણ કેવું છે એની માહિતી, તાપમાન કેટલું છે એની માહિતી, એટલે વિવિધ માહિતી આપણને જુદા જુદા ઉપકરણો દ્વારા, એટલે આપણે એને પેલોડ કહીએ છીએ, એ પેલોડ ઓર્બિટરમાં પણ છે, એટલે જે ચંદ્રયાન ચક્કર મારે છે એમાં પણ છે, લેન્ડરમાં પણ છે અને રોવરમાં પણ છે, અને એ દરેક પોતપોતાની કામગીરી કરશે અને આપણને માહિતી આપશે. જી બિલકુલ, દરેક ઉપકરણો દ્વારા ભારતને મહત્વપૂર્ણ માહિતી મળી રહેશે. અનિલભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે અંતરિક્ષમાં એક બાદ એક સિદ્ધિ ભારત પણ હવે નોંધાવી રહ્યું છે, એવામાં આવનાર દિવસોમાં આનાથી શું ફાયદો થવાનો છે? આનાથી ચોક્કસ ફાયદો એ થવાનો છે, એક તો ઈસરોની એક તાકાત છે. જી, ઈસરોની તાકાત છે વધી ગઈ છે એમ કહું તો ચાલે. અને બીજું કે અત્યારે આપણે જ્યારે ચંદ્રયાન ટુ જ્યારે ઉપર મોકલ્યું છે ત્યારે, તો હવે ચંદ્ર પછીના જે મિશન, જેમ ઠક્કર સાહેબે કહ્યું કે આપણે સૂર્ય સુધી જવું છે, જે ગગનયાન છોડવાનું છે, તો આપણી જે અત્યારે ટેકનોલોજી છે એ ટેકનોલોજી એક ટેસ્ટિંગ પણ થઈ જશે. એટલે એમ કહેવાય કે આપણી જે સફળતા છે એની અંદર આપણી ટેકનોલોજી કેટલી કારગર છે, તો ભવિષ્યની અંદર લાંબા ગાળાના કે લાંબા અંતરના જે મિશનો જશે એની અંદર ચોક્કસ આપણે સફળતા મેળવવા માટે આપણને આ એક પ્રયોગ છે એ આપણને ઘરે વધારે અનુકૂળ આવશે. બીજું જેમ સાહેબે કહ્યું કે ત્યાં માત્ર રોવર મોકલવું એ નથી, પણ એમાં જે જુદા જુદા પેલોડ લગાયા છે એમાંથી ઘણી બધી ઇન્ફોર્મેશન આપણા સુધી આવવાની છે, અને એ ઇન્ફોર્મેશન ભવિષ્યની અંદર નવા સંશોધન કરવા માટે આપણને પ્રેરણા આપશે અને એક મજબૂત પાયો પણ ઊભો કરશે એવું મારું માનવું છે. જી બિલકુલ, ઠક્કર સાહેબ, આપે કહ્યું એમ કે 48મા દિવસે ચંદ્ર પર આખું યાન દક્ષિણ ધ્રુવ પર પહોંચશે એ રીતનું આખું આયોજન છે. ત્યાં સુધી જે આપણું સેન્ટર છે ત્યાં વૈજ્ઞાનિકો કઈ રીતનું કામ કરવાનું રહેશે? જુઓ, જેમ આપણે યાન છોડ્યું ત્યારે 15 મિનિટ, અને ગઈકાલ સાંજે 6:43 જે આપણે બધું ચેકિંગ કરતા હતા એ બધું ક્રિટિકલી એનાલિસિસ કરવું પડે છે. એટલે અત્યારે પણ જ્યારે પૃથ્વીની આસપાસે ચક્કર લગાવી રહ્યું છે ત્યારે એને કઈ ઓર્બિટમાં ક્યારે મોકલવું અને ક્યારે રોકેટ છોડવું એના ઉપર નજર રાખતા જ હોય છે. એટલે કન્ટિન્યુઅસ આ કામ તો હવે 50 દિવસ ચાલવાનું જ છે, 48 થી 50 દિવસ. એટલે એને આપણે પૃથ્વીથી દૂર મોકલતા જઈએ અને ચંદ્રની કક્ષામાં દાખલ થાય ત્યારે પણ એને એક રોકેટ છોડીને ધક્કો મારવાનો છે, ચંદ્રની કક્ષામાં મોકલવાનું છે. એ ચંદ્રની કક્ષામાં ગયા પછી જે લંબગોળ એની પરિભ્રમણ કક્ષા છે એને 100 કિલોમીટરની ગોળ ભ્રમણ કક્ષામાં મૂકવાનું છે. એ પછી ચંદ્રની આસપાસ ફર્યા પછી ત્યાં લેન્ડર છોડવાનું છે, એ લેન્ડરને પણ સફળતાપૂર્વક ઉતારવાનું છે. લેન્ડરમાંથી જ્યારે રોવર બગી નીકળશે એને પણ આપણે મોનિટર કરવાનું છે, અને ત્યાંથી જે કંઈ ડેટા આવે છે એ ડેટાનું એનાલિસિસ પણ સાથે સાથે થયા કરશે. અને ચંદ્રયાન દ્વારા, જે ઓર્બિટર દ્વારા જે કંઈ ફોટોગ્રાફ હશે એ ફોટોગ્રાફની મદદથી એ નક્કી કરશે કે ચંદ્રયાનના લેન્ડરને ક્યાં ઉતારવું અને ઉતર્યા પછી એને રોવરને કહીએ ક્યારે બહાર કાઢવું. એટલે આ બધી એક પ્રોસિજર ઉપર વૈજ્ઞાનિકો સતત નજર રાખ્યા કરશે, અને 50 દિવસ આપણા માટે હજુ ક્રિટિકલ છે. જી બિલકુલ, અનિલભાઈ શું કહેશો, 50 દિવસ હજુ પણ આપણી માટે એક પરીક્ષા સમાન છે, કારણ કે આપણે સફળતાપૂર્વક આ મિશનને પાર પાડવાનું છે? સાચી વાત છે ઠક્કર સાહેબની, કારણ કે આમાં તો 24 કલાક 7 ડેઝ, અને જ્યાં સુધી મિશન પૂરું થાય ત્યાં સુધી એના પર બાજ નજર રાખવાની છે. એમ કહીએ તો ચાલે, બાજ નજર એટલા માટે કે નાની નાની તમામ હરકતો પર શું પ્રોબ્લેમ થાય છે એને કઈ રીતે સોલ્વ કરવાના છે, એને એક ઓર્બિટમાંથી બીજા ઓર્બિટમાં મોકલવાનું હોય, તો આ બધી વસ્તુઓ છે વૈજ્ઞાનિકો સતત એનું મોનિટરિંગ કરતા હોય છે, એ પ્રમાણે કમાન્ડ આપતા હોય છે. એટલે આપણું જે IDASN છે, ઇન્ડિયન ડીપ સ્પેસ નેટવર્ક, એ બહુ જબરજસ્ત રીતે કામ કરી રહ્યું છે. એટલે આપણું મિશન જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી વૈજ્ઞાનિકો તો 24 કલાક, જેને આપણે કંઈ ઉજાગરા કરીને પણ ત્યાં કામ કરવાના છે. પણ એમ કહીએ કે આજે પહેલા તબક્કાની અંદર આપણે સફળતા રીતે ચંદ્રયાન મોકલી દીધું છે, તો એ પૂરા જોશ ને જુસ્સા સાથે
આપણે લેન્ડિંગ પણ કરવાના છીએ અને આપણને ત્યાંથી સારા ડેટા પણ પ્રાપ્ત થવાના છીએ અને આ બધો જસ ભારતના વૈજ્ઞાનિકોને જાય છે. જી બિલકુલ ઠક્કર સાહેબ, આપને પૂછવા માંગીશ કે ચંદ્રયાન 2નું સફળતાપૂર્વક લોન્ચિંગ કરાયું છે, દરેક ભારતીયો માટે ઐતિહાસિક દિવસ છે, ગૌરવપૂર્ણ દિવસ છે, શું સંદેશો આપશો? ચંદ્રયાન 2 સફળતાપૂર્વક આપણે મોકલી શક્યા છીએ, બહુ ગૌરવની વાત છે. અને હજુ આપણે 1 વર્ષ અને 55 દિવસ સુધી ચંદ્રયાનમાંથી જે કંઈ માહિતી મળે એ માહિતી મેળવીને આપણે એનું એનાલિસિસ પૃથક્કરણ કરતા રહેવાનું છે. એટલે આપણે જે કંઈ સફળતા મળી છે એ બહુ મોટી સફળતા છે અને ખરેખર દરેક ભારતીય માટે ગૌરવની વાત છે. જી બિલકુલ. અનિલભાઈ, આપ શું કહેશો આ જ રીતે દેશના લોકોને શું સંદેશો આપશો? દેશના લોકોને સંદેશો એ છે કે ભારત જ્યારે ચંદ્રયાન દ્વારા આજે વિશ્વની અંદર જ્યારે ત્રીજા ક્રમનો એક દેશ બની ગયો છે અવકાશ સંશોધન કેન્દ્ર ક્ષેત્રે, તો ભારતના નાગરિકોની અંદર એક વૈજ્ઞાનિક ટેમ્પરામેન્ટ ઊભું થશે, નવી પેઢીની અંદર એક જોમદો જુસ્સો આવશે અને જે વિદ્યાર્થીઓ છે આ ક્ષેત્રમાં કામ કરવા માગે છે. કારણ કે માત્ર એક અવકાશ ક્ષેત્ર એ વિજ્ઞાનનું ક્ષેત્ર નથી, વિજ્ઞાનના અનેક ક્ષેત્રો છે, મેડિકલ ક્ષેત્ર છે, બાયોટેકનોલોજી છે, કેમિકલ ક્ષેત્ર છે, ડિફેન્સનું ક્ષેત્ર છે, એગ્રીકલ્ચર ક્ષેત્ર છે, એ તમામ ક્ષેત્રોની અંદર સંશોધન વૃત્તિ કરવાની એક પ્રેરણા મળશે, એને વૈજ્ઞાનિક બનવાની એક જુસ્સો પેદા થશે. એટલે ચંદ્રયાન મિશન જે છૂટ્યું એની સાથે તમે જુઓ કે કોલેજો, શાળાઓ, વિદ્યાર્થીઓમાં એક ઉત્સાહ હતો, કેટલીય જગ્યાએ એના લાઈવ ડેમો ચાલતા હતા, લોકો લાઈવ જોતા હતા. તો આવનારા સમયની અંદર ભારતને એક નવી જનરેશન, નવા વૈજ્ઞાનિકો મળશે. જી બિલકુલ. ઠક્કર સાહેબ અને અનિલભાઈ, આપ બંને સ્ટુડિયોમાં જોડાયા, ચર્ચા કરી, આભાર આપનો. તો સીધો સંવાદમાં વાત કરી દેશનું ગૌરવ ચંદ્રયાન 2 નવા એક વિષય સાથે ફરીથી મળીશું. નમસ્કાર.